જૂનાગઢનો બિલખા રોડ પર આવેલા આંબેડકર નગર વિસ્તારમાં અનુસૂચિત સમાજની વધુ જાતિ હોવાથી આ વિસ્તાર કોઈને કોઈ કારણોસર હંમેશા ચર્ચામાં રહેતો હોય છે। ત્યારે અહીંયા આંટમનું નોરતું લોહિયાળ બન્યું હતું। આંબેડકર નગરના ધરાનગરમાં રહેતા જયેશ પાતર ઉર્ફે ચોલીનું મોડી રાત્રે હત્યા કરવામાં આવી હતી। ફરિયાદમાં જણાવ્યા અનુસાર હત્યા કરનાર આરોપી શહેરના વોર્ડ નંબર 15ના ભાજપના કોર્પોરેટર જીવા સોલંકીના પુત્ર હરેશ સોલંકી છે। હત્યાની ઘટના સામે આવતા ધરાનગર વિસ્તારના કોલેજ રોડ પર લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા। આંબેડકર નગર કોમર્સ કોલેજની સામે રહેતો 29 વર્ષીય જયેશ પાતર મજૂરી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતો હતો। જંગત મોડી રાતે 12 વાગે પોતાના ઘરે હતો ત્યારે વોર્ડ નંબર 15ના કોર્પોરેટર જીવા સોલંકીના પુત્ર હરેશ સોલંકીએ છરીના ઘા મારી તેને મોતને ઘાટ ઉતાર્યો હતો। જેને લઈ મૃતક જયેશ પાતરની માતાએ પોલીસ ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે પુત્ર જયેશને આરોપી હરેશ સાથે અગાઉ બોલાચાલી થઈ હતી, જેમાં હરેશે મોડી રાત્રે મારા પુત્રને છરીના ઘા મારી હત્યા કરી નાખી। વધુમાં માતાએ જણાવ્યું હતું કે હું નવરાત્રીમાં આરતી કરી ઘરે જઈ રહી હતી ત્યારે મારો પુત્ર જયેશ સામેથી પેટ પર હાથ રાખી લોહી લુહાણ હાલતમાં સામે મળી આવ્યો હતો। દીકરાની હાલત જોઈ બૂમાબૂમ કરતા લોકોના ટોળા એકત્રિત થઈ જયેશને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જો કે સારવાર મળે તે પહેલા જ ડોક્ટર દ્વારા તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો। આ ઘટનાની જાણ પોલીસને થતાં પીએસઆઈ પીઆઈ ડીવાયએસપી સહિતનો કાફલો હોસ્પિટલ પહોંચ્યો હતો। પોલીસે મૃતકના ઘરની આસપાસના વિસ્તારના તેમજ રોડ પરના સીસીટીવી ફૂટેજ મેળવી આ મર્ડરમાં એક કે તેથી વધુ આરોપી સંડોવાયેલા છે કે કેમ તે બાબતે વધુ તપાસ હાથ ધરી છે। વિનોદ મકવાણા સાથે ખબર ગુજરાત લાઈવ જૂનાગઢ।